श्रावण मास दरमियान भक्तों ना आरोग्य साथे चेड़ा न थाय ते उद्देश्य थी आरोग्य विभाग नी टीम सक्रिय बनी गई छे। आरोग्य विभागे खाद्य पदार्थों में भेड़सेड़ के आरोग्य ने नुकसान करे तेवी दुकानों पर तवाई बोलावी हती। जे अंतर्गत अमदावादना ईसनपुर विस्तार में आवेली बनारसी समोसा भजिया हाउस पर आरोग्य विभागे तपास करी हती। दरमियान में एकनु एक तेल अवारनवार वापरवामां आवतुं होवानी विगतो सामे आवी। तपास करता सामे आव्युं के तेलनी टोटल पोलार कम्पाउंड मात्रा ओछी हती, जेथी आरोग्य विभागे आ दुकान ने सील मारी छे। लोकोना आरोग्य साथे चेड़ा करता फरसाण सहितना दुकानधारकोमां आरोग्य विभागनी तपास पछी फफड़ाटनो माहोल छे। શહેરમાં વેચવામાં આવતું ફરસાણ એકના એક તેલમાં તળવામાં આવતું હોય છે। અનેક વેપારીઓ આ પ્રકારે કામગીરી કરતા હોય છે। વધુ નફો રડવાની લાયમાં તેઓ આ પ્રકારે ગ્રાહકોને છેતરતા હોય છે। આ જ પ્રકારની છેતરામણી સામે ટીવી 9 વિશેષ મોહિમ ચલાવી રહ્યું છે, જેમાં ઈસનપુર વિસ્તારની જે બનારસી સમોસા અને ભજીયા હાઉસ છે તેની સામે કડકાઈથી પગલાં લેવામાં આવ્યા છે। જે ટીપીસી છે તે 25થી ઓછું હોવું જોઈએ, જે આ જે ફરસાણની દુકાન હતી તેમાં 41થી વધુ હોવાનું સામે આવ્યું હતું, જેના સામે કોર્પોરેશને પગલાં લઈ દુકાનને સીલ કરી છે। ગ્રાહકોએ હવે જાગૃત થવાની જરૂર છે। આ પ્રકારની ફરસાણની દુકાનો માંથી કોઈ પણ પ્રકારે વધુ તળાયેલી એકના એક તેલમાં કોઈ પણ વસ્તુઓ તળાતી હોય તો આવી વસ્તુઓ ખરીદવી ન જોઈએ। સાથે જ સરકાર અને હેલ્થ વિભાગે એ પ્રકારનો નિયમ લાવવો જોઈએ કે તમામ ફરસાણની દુકાનોમાં જે ટીપીસી ચેક કરવાનું જે મશીન છે તે ફરજિયાત કરવું જોઈએ, જેથી કરીને તમામ વ્યક્તિઓ સ્થળ પર જ ટીપીસી ચેક કર્યા બાદ આ પ્રકારના તેલમાં તળાયેલી વસ્તુઓની ખરીદી કરે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ।